પૂરના પાણીમાં ખેતીની જમીનો ડૂબાણ સાથે ધોવાણ થતા ખેડૂત પરિવારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વળતરની માંગ કરવા સાથે ગોલ્ડન બ્રિજથી જાડેશ્વર નીલકંઠેશ્વર સુધીના નર્મદાના કાંઠા વિસ્તાર પ્રોટેક્શન વોલ બનાવવાની પણ માંગ કરી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ડાઉન સ્ટ્રીમમાં પાણી છોડવામાં આવતા ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં ભારે તારાજીનીય દ્રશ્યો સર્જાય છે. નદીમાં પૂરના પાણી આસપાસના કાંઠા વિસ્તારની જમીનોમાં પ્રવેશી જતા દર વર્ષે કેટલાય ખેડૂતોમાં જમીનનું ધોવાણ થતા મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં નર્મદા નદીમાં કાંઠે વસતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ખેડૂત પરિવારોએ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વર્ષે નર્મદા નદીમાં આવેલ પૂરના પાણીના કારણે ખેતરો ડૂબતા તથા જમીન ધોવાણ થયા બાબતે રાહત અને વળતર મેળવવાની માંગ કરી છે. મારું નામ રજનીકાંતજી પટેલ છે. હું જાડેશ્વર નદી કાંઠાના ખેડૂત છું. જે હાલમાં કલેક્ટરના જે આવેદન આપેલું છે તેમાં જે નદી કાંઠાની જમીનનું જે ધોવાણ થાય છે તેના લીધે આપણે સરકારશ્રીને અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. તદુપરાંત જે સરદાર સરોવર ડેમમાં જે વારંવાર પાણી છોડવાના લીધે જે જાડેશ્વર ગામના નદી કાંઠાના જે ખેડૂતો છે એનું નદીનું જમીનનું ધોવાણ થાય છે, ખેતીલાયક જમીનનું ધોવાણ થાય છે તથા અમુક જે સર્વે નંબરો છે જે ડૂબાણમાં છે તેને ધ્યાનમાં લઈને અમે કલેક્ટર સાહેબને આજુ આવેદન આપેલું છે. તદુપરાંત ભરપૂર બિયારણના જે સરકારશ્રીનો ડ્રીમ પ્રોજેક્ટ છે એ અંતર્ગત ઘણા ખેડૂતોની જમીન ડૂબાણમાં જશે તેને ધ્યાનમાં લઈને બી અમે આજુ આવેદન આપેલું છે તથા જાહેરના જે ખેડૂતોની માંગ છે કે જમીનના બદલામાં જમીન જે સર્વે નંબર ધોવાણ થયા હોય અને જે સર્વે નંબરનું જે ક્ષેત્રફળ હોય એટલી જમીન સરકારશ્રી અમને આપે એ અમારી સરકારશ્રી પાસે નમ્ર અરજી છે અને વિનંતી છે. કમસે કમ 60-70 ખેડૂતો છે. ખેડૂતોએ આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે દર વર્ષે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે, જેની સીધી અસર તેઓના ખેતરો પર પડી રહી છે. સાથે સાથે આગામી સમયમાં ભાડભૂત બેરેજ યોજના પણ બનવા જઈ રહી છે, જેના કારણે નદીમાં પાણીનો સંગ્રહ રહેશે. તેના પગલે ભરૂચના નદી કાંઠે ખેતરોને નુકસાનની શક્યતા જોવાઈ રહી છે. જે પગલા ગોલ્ડન બ્રિજથી જાડેશ્વર નીલકંઠેશ્વર સુધીના નર્મદાના કાંઠા વિસ્તાર પ્રોટેક્શન વોલ દિવાલ સરકાર દ્વારા બાંધવામાં આવે તો ખેડૂતોને થતા નુકસાનમાંથી મુક્તિ મળી શકે તેમ છે. મારું નામ વિનુભાઈ કાશીભાઈ પટેલ છે. હું જાડેશ્વરનો રહેવાસી છું. આ પાછળ ઉભેલા બધા તમામ ખેડૂત ખાતેદારો જાડેશ્વરના છે અને આ બધાની જમીન નર્મદા કિનારે કાંઠા પર આવેલી છે. હાલમાં ભરભૂત ખાતે જે આ ડેમ બની રહ્યો છે એના કારણે નદીનું પાણી રોકાણ થશે. હાલમાં નર્મદા ડેમમાંથી જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે જાડેશ્વરના કાંઠાની જમીનનું ઘણું ધોવાણ થયેલ છે અને વધુમાં આ ગોલ્ડન બ્રિજ બનવાથી પણ ધોવાણ થયેલ છે. એટલે જાડેશ્વરના જે કાંઠાની જમીન છે એનું ધોવાણ આ વિયર થવાનો છે ભરભૂત ખાતે. એના લીધે 20-22 ફૂટની પાણીની સંભાવના ભરાવાની રહેવાની છે. હવે ચોમાસામાં જ્યારે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવશે ત્યારે અને પેલું પાણી ભરાઈ રહેશે ત્યારે એ પાણી 24 ફૂટના લેવલ સુધી જઈ શકે છે. તો તે વખતે જાડેશ્વરના કાંઠાની જમીન ડુબાણમાં જશે તો ખેડૂતોને આ પ્રોબ્લેમ આવીને ઊભો રહેવાનો છે. એટલે આ ડુબાણમાં જે જમીન જનાર છે એના માટે સરકાર કંઈ યોગ્ય અમારા માટે વળતર માટે પગલાં ભરે એવી આ ખાતેદારોની નમ્ર વિનંતી છે. બીજું કે એવું જાણવામાં આવ્યું છે કે ગોલ્ડન બ્રિજથી ભરભૂજના વિયર સુધી ડબલ ટ્રેક રોડ બનવાનો છે અને એના કારણે જે જમીન જવાની છે એટલે બાકીની જમીન જે નદીમાં રહેવાની છે એ જમીન ખાતેદારોની નદીમાં રહેશે. તો એ જમીન પાણીમાં જશે તો એ ખેતી વપરાશ માટે ઉપયોગમાં આવશે નહીં. તો એ જમીનનું વળતર સરકારથી ચૂકવે એવી અમારી માન્ય કલેક્ટર સાહેબને નમ્ર નિવેદન છે. અમારી આ બધી માંગણીઓ સરકારશ્રીના નિયમોને આધીન છે. એટલે માન્ય કલેક્ટર સાહેબશ્રી આ અમારા ખાતેદારોનું આવેદન પત્ર સમજી વિચારી સોચ સમજથી અને એક જિલ્લાના સમાહર્તા તરીકે અમારી લાગણીઓને ધ્યાને રાખી અને આગળની કાર્યવાહી કરવા માટે ગાંધીનગર મોકલે અને અમને યોગ્ય કંઈ ન્યાય આપે એવી બધા ખાતેદારો તરફથી મારી નમ્ર અરજ અને વિનંતી છે. જય હિન્દ, જય ભારત.
ખેડૂત પરિવારોએ આવેદન પત્ર પાઠવી તેઓની સમસ્યાઓનો વહેલી તકે તંત્ર દ્વારા ઉકેલ લાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્ટ ન્યૂઝ, સુરત.